નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આણંદમાં 1991માં જૈવિક માતા પિતા પાસેથી સામાવાળાએ હાલના પાલક પિતા અને સગા સંબંધીઓની સાથે સાંઠગાંઠ કરી એકબીજાના મેણા પીપળામાં કિંમત વસૂલ તબીબ દ્વારા કમાણી કરવા કાવતરું રચી ગેરકાયદેસર કાયદાની વિરુદ્ધ માનવ તસ્કરી બાળને વેચી કાઢેલ હોયના જેવા આક્ષેપોની સાથે નડિયાદના કેવલ જોશી દ્વારા આણંદ કલેક્ટર સહિત ડીએસપી ઓફિસ ખાતે આવેદનપત્ર આપી પોતાને ન્યાય મળે તે માટે અપીલ કરવામાં આવી છે. કેવલ જોશી દ્વારા જણાવવામાં આવ્યું છે કે 1991માં આણંદની ખાનગી હોસ્પિટલના તબીબ દ્વારા તેમના જૈવિક માતા પિતા પાસેથી અન્ય ઇસમને 7000માં વેચાયો હોય, જેની પોતાની પાસે આ ઘટના બનતા પોતાની પાસે ન બનેલ બનાવ અંગે ન્યાય મળે તે માટે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે અરજી કરી હતી, જે બાદ પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવાના બદલે તેઓને ગોળગોળ ફેરવી તબીબને બચાવવાના પ્રયાસો કરાઈ રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા. વધુમાં જણાવ્યું કે તપાસ કરતા પોલીસ અધિકારીઓ દ્વારા તેમને આ કેસમાં કોઈ ન્યાય નહીં મળે એમ ધાક ધમકી આપવા હોવાની વાત જણાવી હતી, જેથી તેમના દ્વારા આણંદ જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય ન્યાયની માંગણી કરી છે. મારું નામ કેવલ જોશી છે, નડિયાદનો રહેવાસી છું અને 1991માં ડૉક્ટર કનુ નાયક ચિરાગ હોસ્પિટલના જે માલિક છે તેઓ દ્વારા મને મારા જૈવિક માતા પિતાથી અલગ કરી મારા પાલક માતા પિતાને તેમના સ્ટાફ નર્સ જ્યોતિ યોગેશ શાહ દ્વારા મને વેચી દેવામાં આવ્યો હતો, જે અંગે તેઓએ 7000 રૂપિયા લીધા હતા. અને જ્યારે આજે ઉંમર 32 વર્ષ થતાં મારા પરિવારના અન્ય સભ્યો દ્વારા મારો વિરોધ થયો અને સમાજમાં પણ મારી બાબતે તિરસ્કાર થયો, તો જે તે કારણે મેં તારીખ 10 ઓગસ્ટ 2023ના રોજ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સ્વાગત કાર્યક્રમમાં એક અરજી કરેલ હતી. તે અરજીનું મુખ્ય કારણ મને મારા જૈવિક માતા પિતાએ શા કારણે છોડ્યો, અથવા તો તેઓ મને મૂકીને કેમ ગયા, અથવા તો તેમની પાસેથી ડૉક્ટર કનુનાયકે શું જૂઠાણું ચલાવીને મને લઈ લીધો તેની તપાસ કરવા માટે તેઓ સુધી પહોંચવા માટે મેં અરજી કરી હતી. અને જ્યારે અરજી સંદર્ભે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં અરજીની ફોરવર્ડ થઈને આવતા તેઓએ મને બોલાવ્યો, ત્યાં એસએન ભરવાડ સાહેબે મારી પાસે સઘળી હકીકતો વિગતો અને જે કોલ રેકોર્ડિંગ, જે એક મહત્વનું કોલ રેકોર્ડિંગનો પુરાવો કહી શકીએ, જેમાં ડૉક્ટર કનુ નાયક દ્વારા મને આજની તારીખમાં પણ એક બાળક વેચાતું આપવા માટે તેઓએ બાંહેધરી આપી હતી અને તેની અંદર તેઓએ હાલ પ્રેક્ટિસ બંધ કરેલી હોય તેઓ તેમના કલીગ મિત્રને પૂછીને જણાવશે. અને તે પૈકી તેઓએ ટેલિફોન મારફતે મને કહેલ કે ડૉક્ટર દીપેન ઠક્કર ઉષા નર્સિંગ હોમ, જેઓ હાલ આણંદમાં કાર્યરત છે, તેઓને જઈને મારે પહેલાં સરોગેસીને IVFની વાત કરવાની અને પછી સ્ટ્રેટ ફોરવર્ડ આ વિષયની વાત કરીને પૈસાની વાત કરજો, તો પૈસા આપે શું નથી થતું, આ શબ્દો ડૉક્ટર કરુણ નાયકના હતા. આ તમામ પુરાવા મેં SR ભરવાડ સાહેબને આપેલા હતા, પણ થોડા દિવસ બાદ કોઈ જ પ્રતિક્રિયા ના આવતા મેં ગુજરાત રાજ્યના DGP શ્રી વિકાસ સહાય સાહેબને ટેલિફોનિક ફોન કરીને જણાવેલ, જે સંદર્ભે રાત્રે આણંદના જે તે સમયના SP શ્રી પ્રવીણકુમાર મીણા સાહેબે મારો સંપર્ક કરી અને મને વોટ્સઅપના માધ્યમથી તમામ માહિતી લીધેલી હતી. એ આપ્યા બાદ બીજા દિવસે જ્યારે મને આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં સહપરિવાર બોલાવવામાં આવ્યો, ત્યારે 5 કલાક સુધી મને મારા માતા પિતાને નીચેના ભાગે એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અમને તાપમાં બેસાડી રાખ્યા હતા અને ડૉક્ટર કનુ નાયકે PSIની ડિસ્ટાફની ઓફિસમાં AC કરીને બેસાડ્યા હતા, તથા જે તે સમયે મીડિયાકર્મી આવી જતા તેઓએ પણ અમારું નિવેદન અને અમારી જે કહેવામાં આવે છે કે અમારી પાસેથી વિગતો લીધી અને ત્યારબાદ અંદર બોલાવીને ફોન કરીને જણાવેલ, જે સંદર્ભે રાત્રે આણંદના જે તે સમયના SP શ્રી પ્રવીણકુમાર મીણા સાહેબે મારો સંપર્ક કરી અને મને વોટ્સઅપના માધ્યમથી તમામ માહિતી લીધેલી હતી. એ આપ્યા બાદ બીજા દિવસે જ્યારે મને આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં સહપરિવાર બોલાવવામાં આવ્યો, ત્યારે 5 કલાક સુધી મને મારા માતા પિતાને નીચેના ભાગે એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અમને તાપમાં બેસાડી રાખ્યા હતા અને ડૉક્ટર કનુ નાયકે PSIની ડિસ્ટાફની ઓફિસમાં AC કરીને બેસાડ્યા હતા, તથા જે તે સમયે મીડિયાકર્મી આવી જતા તેઓએ પણ અમારું નિવેદન અને અમારી જે કહેવામાં આવે છે કે અમારી પાસેથી વિગતો લીધી અને ત્યારબાદ અંદર બોલાવીને HR બ્રહ્મભટ્ટ સાહેબ દ્વારા મને કહેવામાં આવ્યું કે મીડિયા ટ્રાયલ ચલાવશો તો એ તમારા હિતમાં નહીં જાય. આથી અમે કંટાળી અને એ જ દિવસે સ્વાગત કાર્યક્રમમાં અરજી કરીને ભૂપેન્દ્રભાઈ સાહેબને પૂછ્યું હતું કે શું આ દેશની અંદર ન્યાય મેળવવા માટે માણસ શું ના કરી શકે, અમે અમારો ન્યાય માંગીએ છીએ અને તમારા અધિકારી આ રીતના અમને કહી રહ્યા છે, તો શું અમારે આ ન્યાય ન મળે તો અમારે અમારું જીવન ટૂંકાવવું એ યોગ્ય રહેશે? તો આ સંદર્ભે મારા પર 151 દાખલ કરી અને મને હેરાન કર્યો હતો. ત્યારબાદ પણ ઘણા દિવસો સુધી કોઈ જ કાર્યવાહી ન કરતા
અમે ફરીથી DYSP શ્રી જેએન પંચાલ સાહેબને મળ્યા, SP શ્રી પ્રવીણકુમાર મીણા સાહેબને મળ્યા, પણ દરેકે ITUS પદ્ધતિ એટલે ઇસકી ટોપી ઉસકે સર કરી અને એકબીજા પર ખો આપી અને અમને ધક્કો જ ખવડાયા હતા. 1.5 મહિના સુધી આણંદના ડીસ્ટાફના PSI શ્રી SN ભરવાડ તથા તેમના રાઇટર અનિરુદ્ધભાઈ અને HR બ્રહ્મભટ્ટ દ્વારા કાનૂની સેવા સત્તામંડળમાં અમારા કેસની વિગતો આપેલ છે તેવું એક જૂઠાણું ચલાવ્યું, જે સંદર્ભે અમે જીટોડિયા કોર્ટના કાનૂની સેવા સત્તામંડળમાં પૂછ્યું તો તેઓએ કહ્યું કે હવે કોઈ વિગત અમારી પાસે નથી. ત્યારબાદ અમે ગાંધીનગર હાઈકોર્ટ પોસ્ટ ઓફિસ પાસે આવેલા કાનૂની સેવા સત્તામંડળમાં સચિવ શ્રી રાહુલ ત્રિવેદી સાહેબને પૂછ્યું, ત્યારે તેઓએ બી કહ્યું કે આવું આવ્યું નથી. અને ત્યારબાદ આ લોકોને ટ્રાન્સફર થતાં અમે ફરીથી જાણવા મળેલ કે આવું કોઈ કાર્ય એમણે કર્યું જ નથી, પરંતુ કાયદા અધિકારીને આણંદ SP ઓફિસના જે છે પ્રવીણકુમાર સિંધા સાહેબને આપેલ હતું. તેઓએ બી જણાવ્યું કે ફક્ત 2 દિવસ અગાઉ મારી પાસે આવ્યું છે એટલે હું અઠવાડિયામાં જવાબ આપીશ. આવી રીતે દરેક બાબતમાં આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના આ બંને કર્મચારીઓએ ભેગા મળીને ફક્ત અમને ધક્કો જ માર્યો છે, કોઈ જ પ્રકારે કર્યું નથી. રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ જ્યારે જાહેર સભા સંબોધીને કહી રહ્યા છે કે પોલીસ તમારું ના સાંભળે તો મારો સંપર્ક કરજો, તો હર્ષ સંઘવી સાહેબ હું આપને પણ જણાવીશ કે 4 સપ્ટેમ્બરે આપ મારી સાથે 15-20 મિનિટ સુધી ચર્ચા કરીને આપે આ ડૉક્ટર અંગેનો રિપોર્ટ આણંદ પોલીસ પાસે માંગ્યો હતો, તે રિપોર્ટ આપની પાસે શું આવ્યો એનું તો અમને આઈડિયા નથી, પણ ત્યારબાદ 17-11 હું તમને જ્યારે મળવા આવ્યો ત્યારે તમારા અંગત સચિવ આશીષ વાળા સાહેબે બહારથી જ અમને કાઢી મૂક્યા અને કહેવામાં આવ્યું કે હવે તમે 1 નહીં 15 અરજી કરશો, એ અમારાથી કશું જ નહીં થાય, આ અરજીનો નિવેડો આણંદ SP સાહેબ લાવશે. અને આણંદ SP સાહેબે જો કહી દીધું કે અમે કશું નથી કરવું તો આગળ અમે કશું નહીં કરીએ, એનાથી આ બધી હકીકતોથી કંટાળી અને આજે અમે આવેદનપત્ર આણંદના કલેક્ટર સાહેબશ્રી અને SP સાહેબશ્રી જે અત્યારે અતુલકુમાર બંસલ સાહેબ આવ્યા છે તેઓને આપ્યું છે. અને આજે આ આવેદન આપ્યા બાદ જો અમે તટસ્થ અને મક્કમ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ કરવા અને કલેક્ટર કચેરીની બહાર આ મરણ ઉપવાસ પર અમે બેસીશું અને તેના માટે અમે અમારી તૈયારીઓ કરી લીધી છે. આભાર.